रोजगारी दिवस रोजगारी दिवस करती सरकार समय कांग्रेस के विरोध यथावत रोजगारी कचेरी ने तारा बंदी ना प्रयासों राज्य सरकार में 5 वर्ष पूर्ण थवा बदल समग्र गुजरात में विविध कार्यक्रमों योजाई रहा है, जेना भागरूपे भरूच में पण भरूचना पंडित ओमकारनाथ ठाकुर कला भवन हॉल खाते विविध कार्यक्रमों योजाई रहा है, जेमा अनेक महानुभव उपस्थित थई रहा है अने आ महानुभव ने कार्यक्रम स्थल सुधी पहुंचवा माटे भृगु ऋषि ओवरब्रिज थी ठाकुर कला भवन हॉल सुधी जाहिर मार्ग पर ढोरो नु न्यूसन सहन न करव पड़े ते माटे भरूच नगर पालिका द्वारा भृगु ऋषि ओवरब्रिज थी शक्तिनाथ सर्कल सुधी ढोरो दूर करवा माटे 334 रूपया रोज ऊपर माणसो मुकवामां आव्या छे, जेना कारणे छेल्ला 5 दिवसथी भृगु ऋषि ओवरब्रिज थी शक्तिनाथ सर्कल सुधी जाहिर मार्गोना डिवाइडर ऊपर अड़िंगो जमावता ढोरो नु न्यूसन दूर थता कोर्टमां आवता वकीलो अने वाहन चालको तथा सरकारी कचेरीओमां कामकाज अर्थे आवता राहदारीओ राहत अनुभवी रह्या छे। जो के सरकारी कचेरी नजीक ढोरो ने दूर करता एक व्यक्ति एक वीडियो में कैद थया छे अने वीडियो वायरल थयो छे, जेमा तेणे ढोरो ने दूर करवा माटे लाकड़ी साथे सवारना समय थी जे ते रूट ऊपर उभा रही रोड ऊपर आवता ढोरो ने दूर करी रह्या छे अने तेओने तेना बदलामां वर्पर पेटे रूपिया 334 चूकवामां आवता होय तेवो स्पष्ट वीडियो में जणाई रह्यो छे अने भरूच शहेरना केटलाय विस्तारोमां ढोरो ने दूर करवा माटे माणसो मुकाया छे। તે પ્રશ્ન લોકોમાં પણ ચર્ચાસ્પદ બની ગયો છે અને ઢોરોને દૂર કરવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા માણસો મૂકવામાં આવ્યા હોવાની માહિતી સાંપડી રહી છે, ત્યારે ભરૂચ શહેરના અન્ય વિસ્તારોમાં પણ ઢોરોને દૂર કરવા માટે માણસો મૂકવામાં આવે તે જરૂરી છે। જો કે પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન સુધીના માર્ગો ઉપર 10 દિવસ પછી પણ શું ઢોરોને દૂર કરવા માટે માણસો મૂકવામાં આવશે ખરા, તે પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે। હવે મેઇન ટર્મિનલ ઉપર રાખ્યા જ કોને? બકરા ને બધું આવતું હતું નહી, હટાવાનું ખાલી ગાયો જ હટાવાનું, કારણ કે કોઈ વાહનો ચાલતા હોય તેના વાગી વાગી જાય એવું, ડોકા ડોકા જાય તો બચ્ચા મારી જાય। ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદૂષણના કારણે લાખો એકર જમીનમાં કપાસ સહિતનો પાક નિષ્ફળ જવાના કારણે કિસાનોને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। પ્રદૂષણ ઓગતા ઉદ્યોગકારો સામે કાયદેસર પગલાં લેવા અને ખેડૂતોને વળતર મળે તે માટે ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા કિસાનોની એક અગત્યની બેઠક મળી હતી, જેમાં તાજેતરમાં ખેડૂતોના તૈયાર થયેલા પાકમાં ઉદ્યોગોનું પ્રદૂષણ પાક નિષ્ફળ કરી રહ્યું હોવાના આક્ષેપ સાથે ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા ખેડૂતોને પડતી હાલાકી મુદ્દે એક અગત્યની બેઠક મળી હતી,
જેમાં ખેડૂતોના પડતર પ્રશ્ન મુદ્દે ચર્ચા વિચારણા કરી આગામી દિવસોમાં ખેડૂતો કઈ રીતે ન્યાય મેળવી શકે છે તે અંગે ચર્ચા વિચારણા કરી આંદોલનની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. તાજેતરમાં એક ભરૂચ જિલ્લાની જે ઘટના બની છે, માનવ સર્જિત ખેડૂતોની માટેની ઉપાધિ, જેમાં ભરૂચ, વાગરા, આમોદ અને જંબુસર તાલુકાના ખેડૂતોએ 10 લાખ કરતાં પણ વધુ એકર જમીનમાં કપાસનું જે વાવેતર કર્યું હતું એ વાવેતર કેમિકલ પ્રદૂષણને કારણે, રાસાયણિક પ્રદૂષણને કારણે સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે અને ખેડૂતો દેવાદાર બની ગયા છે. કપાસ ઉપરાંત તુવર છે, અમુક તો ગામોમાં ઝાડોના ઝાડ સુકાઈ ગયા છે, અમુક ગામોમાં જે છે તે ફૂલોના ઝાડો પણ સુકાઈ ગયા, તુલસીના પણ ઝાડ છોડો સુકાઈ ગયા, અને એનાથી આગળ 2 ગામ તો એવા છે કે જ્યાં કૂતરાની ઉપરથી પણ વાળ નીકળી ગયા, એવા વડદલા અને વાવ ગામ તો એવું પણ બન્યું છે. ત્યાંથી એવી પણ અમારી પાસે રજૂઆત આવી કે માથાના પણ વાળો માણસના માથા ઉપરથી પણ ખરવા માંડ્યા છે. આવી આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે તાત્કાલિક એક ટૂંકી નોટિસમાં 25-30-40 ખેડૂતોને દરેક તાલુકામાંથી આગેવાન ખેડૂતોને બોલાવીને આ એક અમે આ મિટિંગ રાખી. પરંતુ અમારી એક રજૂઆત એવી છે કે આમાં ખેડૂતો કોઈ સુસાઇડને માર્ગે નહીં જતો રહે એવો એવા પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો જેના માટે અમે એક કાઉન્સેલિંગ સિસ્ટમ અમે આખી ઊભી કરવા માગીએ છીએ અને એ કેવી રીતે કરવાની, શું કરવાનું, એ 1-2 દિવસમાં અમે નિષ્કર્ષ પર આવીશું. પછી અમારી ટીમ આ 4-4 તાલુકામાં ફરશે અને અમે જે ફોર્મ બનાવ્યું છે, ફોર્મ જે ભરાય છે ને એને અમે આવેદનપત્રના રૂપમાં આપીશું. પુલ હલતો હોય એવો અહેસાસ વાહન ચાલકો અનુભવી રહ્યા છે. પુલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો માર્ગ હોવાથી માર્ગનું સમારકામ પણ જરૂરી બની ગયું છે. માર્ગ બિસ્માર હોવાના કારણે એક ટ્રક ખાડીમાં ખાબકતા બચી જવા પામી હતી. જ્યારે સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે તો બિસ્મા માર્ગનું સમારકામ કેમ કરાતું નથી તેવું લોકમુખ્ય ચર્ચાઈ રહ્યું છે. ઝઘડિયા તાલુકાને જોડતા ધોરીમાર્ગ સરદાર પટેલ પ્રતિમાને જોડવાના આશરે કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયો. તેનું સમારકામ પણ સમયસર થતું નહીં હોય જેના કારણે ધોરીમાર્ગની બિસ્માર હાલત બની ગયો છે. મારા મત માટે રાજ્ય સરકારે ફરીથી કરોડો રૂપિયાની જાહેરાત કરી ટેન્ડરો આપવામાં આવ્યું છે. તેજાદારો પણ મહિનાઓથી કામ કરવા રસ રાખતા ન હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં બિસ્માર બની ગયેલો માર્ગ વાહન ચાલકોનો જીવ લે તો તેનો જવાબદાર કોણ? મારું નામ સંજય દેસાઈ છે. હું આ રાણીપુરા ગામનો વતની છું અને અહીં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે રોડ છે, જોડતો જે માર્ગ બનાવેલો છે, તેની કામગીરી પૂર્ણ થયેલ નથી હજુ પણ અને સમયસર સમારકામ પણ થતું નથી એટલે રસ્તા પર બહુ ખાડા દેવું વધી ગયું છે. તો ગાડીને ચલાવવામાં તકલીફો, અવારનવાર એક્સિડન્ટો, ગાડીનો વારે ઘડીએ નીચેથી અડી જાય ને ખૂબ નુકસાન થાય છે અને વારે ઘડી અકસ્માતોના પણ બનાવો બની રહેલા છે. સમગ્ર રાજ્યમાં રૂપાણી સરકારના સફળતાના 5 વર્ષ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજરોજ રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચના શક્તિનાથ સર્કલ સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવન હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શિષપાલસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને અંકલેશ્વર ખાતે પણ રોજગાર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો. કોરોનાની મહામારી દરમિયાન લોકોની આર્થિક સ્થિતિ ઘણી નબળી પડી હતી, જે મુદ્દે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સંવેદનશીલતા, પ્રગતિશીલતા, પારદર્શિતા, નિર્યાતના મૂલ્યો આધારિત આ 4 સ્તંભ ઉપર જે વિકાસની યાત્રાને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને સહયોગ અને ઊંઘથી વધુ કાર્યક્ષમ બનાવી છે અને ગુજરાતના મોડેલ સ્ટેટ તરીકે આગરી ઓળખ અપાઈ છે. આજે સમગ્ર રાજ્યમાં
પાંચ વર્ષ આપણી સરકારના સૌનો સાથ અને સૌનો વિકાસના કરેલા કામો રાજ્યની પ્રજા સમક્ષ મૂકવાના આ કાર્યક્રમમાં અંતર્ગત રોજગાર દિવસ પ્રસંગે યોજાયેલ જે આ કાર્યક્રમ છે એમાં હું આપ સૌને આવકારું છું. મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના શાસનને પાંચ વર્ષ પૂરા થયા એના ઉજવણીના ભાગરૂપે આજે છઠ્ઠા દિવસે અંકલેશ્વર હોલ ખાતે રોજગાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ કાર્યક્રમની અંદર ગુજરાત વિધાનસભાના ચીફ વ્હીપ મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ હાજર રહ્યા અને આજના દિવસે અહીંયાથી રોજગાર મેળાની અંદર એનાયત પત્ર વિદ્યાર્થીઓને જે સ્ટુડન્ટ છે એલિજિબલ છે જે સિલેક્ટ થયા છે એ લોકોને આજે એનાયત પત્ર આપવાના છે. મારે ખાસ એટલું જ કહેવું છે કે ગુજરાત આખા ભારતભરની અંદર સૌથી વધારે રોજગાર આપતું રાજ્ય છે ત્યારે અનેક ઇન્ડસ્ટ્રીઝ આજે સૌથી વધારે મૂડીરોકાણ એમ જોવા જઈએ તો ગુજરાતની અંદર મૂડીરોકાણ સૌથી વધારે અહીં આવી રહ્યું છે ત્યારે રોજગારની અનેક તકો આવનારા દિવસોમાં ઊભી પણ થવાની છે એવા વિશ્વાસ સાથે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. એક બાજુ જ્યારે સરકાર વિજય રૂપાણીના કાર્યકાળના પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ દિવસોની ઉજવણી કરી રહ્યા છે તેમનો વિરોધ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. જે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રોજગારી દિવસ નિમિત્તે જિલ્લા રોજગારી કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભરૂચ સહિત સમગ્ર રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનોના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાનારા દિવસો સામે રોજબરોજ રેલી કાઢી અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યો છે. ત્યારે આજ રોજ પણ એક જૂથ થઈ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેઓનું માનવું છે કે રોજગારી આપવા બાબતે ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે અને કોરોના મહામારીના કપરા કાળમાં પણ લોકો બેરોજગાર બન્યા છે. કોરોના મહામારી બાદ લોકોના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે અને સરકારી ભરતીઓ પણ બંધ છે. ત્યારે સરકાર રોજગારી દિવસ ઉજવી જ કઈ રીતે શકે તેવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહિલાઓ અને પુરુષો એક જૂથે ભાજપ સરકાર સામે નારા લગાવી જિલ્લા રોજગાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કચેરીને તાળાબંધી કરવા અંગે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કચેરીને તાળાબંધી કરવા જતા પોલીસ કર્મીઓ અને કોંગ્રેસ જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જેમાં ભરૂચ પોલીસે 20થી વધુ કોંગી આગેવાનોની અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન પરિમલસિંહ રણા, વિકી સોખી, શેરખાન પઠાણ, સંદીપ માંગરોલા, જ્યોતિબેન તડવી, શમશાદ અલી સૈયદ, અન્ય કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર રાજ્ય મથકે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો રાખવામાં આવેલા છે. એના ભાગરૂપે આજે ભરૂચ શહેરની અંદર પણ રોજગારીના જે પ્રશ્ન ઉપસ્થિત થયેલા છે ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા રોજગાર કચેરીએ ખાતે પણ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો રાખવામાં આવેલા છે. આગામી દિવસોમાં જે જે ભારતીય જનતા પાર્ટીએ કાર્યક્રમો આપેલા છે એના વિરોધ પ્રદર્શન કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે અને પ્રજાના જે કાર્યો છે એ કરવાને બદલે ખોટાઓ ટાઇફાઓ કરીને પ્રજાના પૈસા બગાડવાનું જે કાર્ય કરી રહેલું હોય છે ત્યારે કોંગ્રેસ પક્ષ એમનો હંમેશા માટે વિરોધ કરશે. દિલ્હીમાં 4 વર્ષની માસૂમ બાળકી ઉપર બળાત્કાર કરી હત્યા કરનારાઓ સામે કડક સજાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાયું હતું. ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકો સાથે વારંવાર અત્યાચાર થતા હોવાના અનેકવાર આક્ષેપો થયા છે. તાજેતરમાં દિલ્હી ખાતે 4 વર્ષની માસૂમ બાળકી ઉપર નરાધમોએ બળાત્કાર ગુજારી તેની હત્યા કરવાના પ્રકરણમાં હત્યારાઓને પોલીસે તાત્કાલિક ઝડપી પાડે અને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકો માંગ ઉઠાવી રહ્યા છે. ત્યારે ભરૂચમાં પણ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ભરૂચ કલેક્ટરને લેખિત આવેદનપત્ર સુપરત કરાયું હતું, જેમાં માંગ કરવામાં આવી છે કે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય અને અન્ય આવું કરતા ગભરાય તેવી સજા કરવાની માંગ ઉઠાવી હતી. વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી રોટરી ક્લબ હોલ ખાતે થઈ હતી. વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં 60 જેટલી આશા વર્કર અને આશરે 20 નર્સોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલારે શબ્દો પ્રદાન કર્યા હતા. આ સાથે ઝઘડિયા સેવા રૂરલમાંથી આવેલા ડોક્ટર શોભા શાહ, ગાયત્રીબેન પટેલ, ફરઝાનાબેન અને રેણુકાબેને નવજાત શિશુ સ્તનપાન કરાવતી માતા અને સ્તનપાનની સમસ્યાઓને લગતી તમામ જાણકારી પૂરી પાડી હતી.
આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડેન્ટ ડોક્ટર વિક્રમ પ્રેમકુમાર, સેક્રેટરી ડોક્ટર રચના પોદાર, ઇનરવિલ ક્લબ પ્રેસિડેન્ટ રિઝવાના જમીનદાર, ડોક્ટર પલક કાપડિયા, એમ આઈ પટેલ રોટરી યુથ સેન્ટરના ચેરમેન કેતન શાહ તથા અન્ય રોટરીયન મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તાજના સમાચાર, આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.